दर्शक मित्रों नमस्कार। आज अमा आया छे कोळी शक्ति योग मंडल द्वारा आज आयोजित आज समूह लग्न आयोजन करवामां महानुभावो जेने कहेवाय के मेहमान गति करवा माटे आव्या छे ते समाजना लोको कोळी समाजना लोको तो चलो तमने मुलाकात लईए। प्रथम तो अमारा दर्शक मित्रों आपनी ओळख अने आपनो होदो अने आज समूह लग्नमां आव्या तो केवी हालतनी एनी व्यक्त करो छो? હું ઘનશ્યામભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગનો પ્રમુખ છું। અમારા અમરેલીના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોહિલ એ એક બહુ જ ઉમદા પ્રવૃત્તિ કોળી શક્તિ યુવા મંડળ તરફથી જે અમરેલી જિલ્લામાં સમૂહ લગ્નની કામગીરી કરે છે એ બહુ જ બિરદાવા અને ધન્યવાદને પાત્ર છે। આજના જમાનામાં જ્યારે લોકો લગ્નોમાં ખર્ચાની હરીફાઈ કરતા હોય ત્યારે નાના અને સામાન્ય વર્ગને એના ખર્ચાઓ મોટામાંથી બચાવવું જોઈએ। એમના દીકરા દીકરીઓના માટે ભવિષ્યમાં સારું કંઈક બને એના માટે એની બચત થાય અને ખોટા ખર્ચાઓમાંથી બચે એટલા માટે જે આ પ્રવૃત્તિ થાય છે એને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। બીજું, આગામી ચૂંટણીઓ જે આવી રહી છે એના અનુસંધાનમાં હું સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલો છું। અમારી આજે અહીંયા કારોબારી ઓબીસીની કારોબારી રાખેલી છે, એમાં ઓબીસી સમાજના મોટા આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો આવેલા છે। ત્યારે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે આ સમાજને સરકારની કેમ જરૂર છે? કારણ કે કોંગ્રેસના સિદ્ધાંતો ગરીબ મધ્યમ વર્ગ ઓબીસી સમાજ પછાત વર્ગો એ પાયામાં રહેલા છે કોંગ્રેસ માટે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત અમીરો અને ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય અને આ ગરીબો એના એના જે કાયદેસર અને હક્કો મળવા જોઈએ એનાથી જ્યારે વંચિત રહે છે ત્યારે અમારી લડત આ નબળા વર્ગોને તેમના હક્કો અપાવવા માટેની કોંગ્રેસની છે। આજના સમૂહ લગ્ન પ્રસંગે મારે બહુ લાંબી રાજકીય વાત નથી કરવી, પણ જેને પણ નવવધુઓ છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સમાજમાં જે કરવા જેવા દાનો છે, જે મહત્ત્વના દાનો છે, એને કન્યાદાન હોય, પોતાને મા બાપ 20-22-25 વર્ષ સુધી એના કાળજાના કટકાની જેમ જેને સાચવી રાખ્યા હોય અને એ દીકરા કે દીકરીને એને જ્યારે તમે બીજે ક્યાંય એને વળાવો દીકરીને, એટલે મા બાપ માટે સૌથી મોટું જો કોઈ દાન હોય તો એ કન્યાદાન છે। એની દીકરી બીજા ઘરે જાય એ બીજા ઘરને પણ ઉજાળે, મા બાપના ઘરેથી બીજે જાય ત્યારે એ દીકરી બે ઘરના આબરૂ એને વધારતી હોય છે। એવા વખતે હું આજે બહુ જ આનંદ વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ફરીથી હું આ ઓબીસી સમાજને મારી વિનંતી છે કે આપણે સરકારની જરૂર છે, જેને સરકારની જરૂર નથી એ લોકો સરકાર ચલાવે છે। અમીરો છે એમને સરકારથી કોઈ બહુ ફેર નથી પડતો, પણ આપણો નાનો સમાજ જે કોંગ્રેસની વિચારધારા ગરીબો માટે પછાતો માટે છે એ આપણે એક થઈ મજબૂત થઈ અને ગુજરાતમાં આવનારા દિવસોમાં કોંગ્રેસનું શાસન સ્થાપીએ અને આપણા બેન દીકરીઓના યુવાનોને ભવિષ્યમાં રોજગારી મળે, એમને સુરક્ષા મળે, એ દિશામાં આગળ વધીએ એ જ શુભેચ્છા। જય ભારત। દર્શક મિત્રો, માનનીય વડીલશ્રીએ જે વાતચીત કરી અને જે મને આગળ સમાજ આગળ વધે તે માટેના જે એમણે ખૂબ સુંદર ટિપ્સ આપી છે, તો મને આજનો જે સમૂહ લગ્નમાં એમણે હાજરી આપી છે અને ખૂબ જોરશોરથી આજ સમૂહ લગ્ન મનાવવામાં આવી રહ્યું છે। એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી। પાંચમો નંબર જે લાવે
તો નાના છોકરા હોય એને જેમ હમદર્દી થવી જોઈએ કે હવે મારે આવતે વર્ષે કે પાંચ વર્ષ પછી મારે પહેલો નંબર લેવો છે, એટલે ભણવામાં જેમ બને એમ સારું અને એના મા બાપ ધ્યાન આપે તો દીકરા દીકરી હોશિયાર થાય છે. અને આ ભણતર છે ને ભાઈ, ભણતર છે એક ત્રીજી આંખ છે, ભણતર છે એક ત્રીજી આંખ છે. તમને જો ખબર હોય કે ભણાવશો તો પહેલાના જે ગઢિયા જે હતા પહેલાના માણસો તે પહેલા આપણે ગણતા ને આમ છેન તેમ છેન, અને આ જે અટાણે જે એવું જમાનો આવી ગયો છે કોઈ જ્ઞાતિની વાત જ નથી આમાં. અને આપણે પહેલા કોઈ આંગણે આવે તો એને એમ કહેતા કે ભાઈ આપણે શેઠ લાગે ને આમ લાગે ને તેમ લાગે. અને હવે આમ જો ભાઈ છોકરો કે દીકરી કે કલેક્ટર હોય ભણેલો હોય તો આપણે એને કેમ નમન કરવી છીએ, ભગવાનની ગોળે માનવી છીએ, કોને માનવી છીએ, ભણતરને. એટલે ભણતર છે ને ભાઈ બધા કરતા ઓછામાં ઓછું છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભણાવો, વ્યસન મુક્તિ રાખો અને ખોટા ખર્ચથી બચો અને અંધશ્રદ્ધામાં તમે ન ફસાવો. અને દીકરા દીકરીને તમે ભણાવશો ને તો એ છોકરી કાલે કલેક્ટર થાય છે, ડૉક્ટર થાય છે અને મામલતદાર થાય છે, ભણશે. તો હવે આપણે એમ કહીએ કે દીકરી થાય ને હું ભણાવી જોઈએ, બસ આ છોકરી ભણી એટલે બંધ, એમ ન હોવું જોઈએ ભાઈ. દીકરી કે દીકરાને ભણાવવી જરૂરી છે અટાણે. અને આ જમાનો છે ને ભાઈ ભણતરનો છે, અટાણના દીકરા દીકરી જે ભણતા હોય ગ્રેજ્યુએટ હોય તમે પૂછી લેજો કે ભણતર એ શું છે. આથી તમને 2011ની તમને વાત કરું, 2011માં અમે જ્યારે ફંક્શન રાખ્યું ત્યારે દીકરા દીકરીને પૂછ્યું કે ભાઈ છોકરાને કે તમે આમાં 1200 કેટલા ભણેલ છે, તો 1200 ભણેલા બે જ છોકરા ઉભા થયા હતા. કેટલા? બે જ. બે છોકરા એ ખેડાવાળા બ્રાહ્મણમાં રાખ્યું હતું અમે ફંક્શન, જ્યાં બે છોકરા. અને પછી દીકરીને જ્યારે પૂછ્યું કે બેનો આમાં દીકરીઓ કેટલી ભણેલ છે, જાજુ ભણેલી ઊભી થાય, ત્યારે જ્યારે દીકરી ઊભી થઈ ને તો કોલેજ ઉપર એમ એ બીએડ ઉધી છોકરી ભણેલી 27 છોકરી હતી. કેટલી? 27 દીકરી હતી. એટલે અમે એને કીધું જો તમે ભણતા નથી અને આ દીકરીઓ એટલે બધું ભણે છે તો તમારી સાથે લગ્ન કોણ કરશે. એટલે ભણતર છે ને ભાઈ બહુ સારું છે, અને ભણાવો તો જ તમે આગળ આવશો, તો જ તમે આ મજૂરીમાંથી બહાર નીકળશો. અને કોઈ એમ કહેતું હોય કે ભણેલ છે કાંઈ નોકરી મળતી નથી, એટલે ભાઈ એવું નથી. ભણેલો હશે ને તો ગમે એના પાટું મારીને પાણી કાઢશે અને ગમે એના જે પાણી અને પગાર છે ને ભાઈ એ લઈ આવશે. ગમે ધંધો કરે, વેપારી છે, કોઈ એવો બિઝનેસમેન છે, કે પછી તમે કોઈ જો મોટી મોટી ફેક્ટરીમાં હોય તો ભણેલો હોય તો લાગી જાય. હવે ઘણા છોકરા આવો સમજો સ્થાનમાં થઈને બેસી જાય કે હું ભણ્યો છું પણ નોકરી મળતી નથી. એટલે ભાઈ નોકરી ન મળે તો કાંઈ નહીં, પણ તમે ગમે તે ધંધો જ કરી શકશો ને. એટલા માટે તમને વાર વાર કહેવામાં આવે છે ભણતરી છે ને ભાઈ ત્રીજી આંખ છે. હવે તમે ગમે એને પૂછી દઈએ તો આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં. તો આપણી માતૃભાષા ગુજરાત છે અને આપણા ભારતની માતૃભાષા હિન્દી છે. બે અને ત્રીજું આ ત્રણે આંખ કીધી ને એટલા માટે તમને કહું છું, એક બે અને ત્રીજી આંખ છે અંગ્રેજી. વિશ્વમાં તમારે જવું હોય તો ઇંગ્લિશ તમે જો ભણેલા હોય ને તો વિશ્વમાં એરોપ્લેનમાં જઈ ગયો, નકર આપણે ગુજરાતી બોલવી ને ભાઈ અમેરિકા કે સ્વીડન કે ગમે ના જઈએ ને અંગ્રેજીમાં આપણે ક્યાં આવડતું અને ગુજરાતી આપણું ક્યાં આવે નહીં. અને એવડે ઉભા ઉભા ભૂરિયા છે ને ગાયું કાઢતા હોય ને કે આવા ક્યાંથી અહીંયા આવી ગયા ભારતના અંદર. એટલે અમે તમને એટલા માટે કે દીકરી દીકરી ભણાવો તો જ આગળ આવશે. અને ભણતર છે ને ભાઈ એક મોટા મોટો આપણા કુટુંબનો સાથ સહકાર, અને દીકરો દીકરી ભણશે ને તો જ આગળ આવશે, અને આગળ આવશે તો જ આપણા ઘરનું કલ્યાણ કરશે. અને આપણે ઘણા જોયા છે આપણા નેતા છે મોટા મોટા જોઈ, તમને એમ લાગે કે આ નેતા આમ કેમ બની ગયા હોય, આમ થાનો બન્યા હોય ભાઈ, એનામાં આવડત હોય, ભણતર હોય, એને છે ને ભાઈ કહેવાય ને જ્ઞાન હોય, અને એને આ બધે ફંક્શનને જો ગોઠવતા હોય ને એની માલિકોથી તારણ કાઢતા હોય. આજે અમરેલીમાં સાહેબ આવ્યા છે તો એ જોતા હોય કે અમરેલી માલિકો આ છોકરાનું જે ભણતર હોય એના માટે રાખ્યું છે, આની માલિકો કેટલા છોકરા છે. હવે આમાં ઘણા છોકરાને તમે પૂછ્યો તો ઘણા એમ કે મારે ડોક્ટર બનવું છે, ઘણા એમ કે મારે કલેક્ટર બનવું છે, પણ ભાઈ એમને નથી બનાતું. એનું કાંક આમ જુઓ કાંક આપણામાં હોવું જોઈએ, મા બાપનું જોવું જોઈએ. અને કોઈ આમાં માના મા બાપ ઘણા છે એમાં જોવા, તમે એને પૂછી જઈએ કે દીકરો ભણીને આવે ત્યારે કોઈ દિવસ ઘેરે તમે પૂછ્યું છે કે આજે તારા મા બાપને નિશાળમાંથી શિક્ષકે શું શિક્ષણનું શું લેસન કીધું, એવું કોઈ પૂછ્યું છે? તમે કોક દે એના ઉપર ધ્યાન આપશો, સાંજે આવે ત્યારે તમે પૂછી દેજો કે ભાઈ આજે તને શું લેસન કરવાનું છે અને શું તારા માસ્ટર સાહેબે કે બેને શું ભણાવ્યું એમ પૂછવું જોઈએ, થોડુંક ધ્યાન આપવું જોઈએ. હવે છોકરો આવીને તક સીધો ગા કરી લીધો જાય રખડવા ભાઈ તો એનો કોઈ મતલબ નથી. એટલે ભણાવવું જોઈએ. એટલા માટે તમને વાર વાર કહેવામાં આવે છે કે ભાઈ વ્યસન મુક્તિ રાખો, ખોટા અંધશ્રદ્ધામાંથી બસો અને દીકરા દીકરીને ભણાવો અને તો જ આગળ આવશે. અને આમાં
ઘણી જગ્યાએ અમે જોયું છે ફંક્શન હોય એની માટે પર ઘણા માણસો આવે છે, બહેનો હોય કે દીકરો હોય, ગમે ત્યાં સાહેબે વાત કરી એ ભાષણ કરવાના છે. એમાં જો તમને કાંઈક સમજાય મગજમાં બેહે કે આ ભાઈ જે કાંઈ વાત કરે છે, આ સાહેબ જે કાંઈ વાત કરે છે, જો તમને મગજમાં બેહે ને તો છે ને ભાઈ જયારે બોલતા હોય ને તો ખબર પડે, તો તમારે તાળીઓ પાડવી દે, તાળીઓ પાડશો ને તો એને ખબર પડી શકે આ દૂધ દોનામાં જઈ શકે એટલું જાય છે, નહીતર તો એમાં કાંઈ ખબર જ ન પડે. હવે આમાં અમે કહેશું બહેનોને બોલવું હોય તે બોલશે, પણ છોકરા જે નિશાળના છે ને એના વિશે જ બોલવાનું છે. અટાણી આપણે અહીંયા બેઠા છીએ, છોકરાનું ફંક્શન છે એટલા માટે બેઠા છીએ, અને આ દીકરા દીકરીને છે ને ભણાવવાની વાત આવી છે એટલા માટે, એટલે અમે રાખવી છીએ. પણ આ કોરોનામાં 2 વર્ષ અમે રાખ્યો નહોતો મેળો, ને રાખવી જ છીએ. હવે આની મારી પર એટલા માટે જ રાખવાનું છે, છોકરા છોકરી જે આવ્યા છે, જો આ દીકરીઓ આવ્યું છે, ભાઈઓ આવ્યા છે, બહેનો આવ્યા છે, એટલા માટે અમે મેળાનું કારણ એટલું છે કે છોકરાને એમ થાય કે હવે આપણે ભણવું જોઈએ, આગળ જવું જોઈએ, અને આગળ જશું તો જ આની મારી પર આપણા જ્ઞાતિનો અથવા નાતનો અથવા ભાઈ વડીલ મા બાપ એ કાંક આગળ આવશે, નકર તો તમે આપણે મજૂરી કરતા જ રહ્યા છે, મજૂરી કરવાના જ છે. હવે મજૂરીમાં તો હોય તમારું પંડળે પેટ ભરાવાનું છે. હવે જો તમે ભણશો તો રૂપિયાના ઢગલા થાય કઈ રીતે, એવો બિઝનેસ કરો ભણતર હોય તો. અટાણે તમે પ્રાઇવેટ ફેક્ટરીમાં જુઓ 1.5-2 લાખ રૂપિયા 1 મહિનાનો પગાર છે. કોઈ એમ કહેતું હોય ને કે ફેક્ટરીમાં નથી, છે પગાર છે, એવું કાંઈ નથી કે નોકરીમાં જ હોય. હવે આપણે જોયું આપણા ભારતની માલિકો એવા ગુજરાતની માલિકો, હવે આ ઘણા એને ખબર છે કે અમરેલી છે ને પહેલેથી એમ લાગે કે ગામડું છે. હવે અમરેલી માલિકો ઉદ્યોગ ઘણા આવી ગયા છે, હજી આવવાના છે, એરોપ્લેનનું કામ કરવાનું છે. ત્યાર પછી ગાવડકા પર તમને કોઈને ખબર હોય તો 1972માં ત્યાં ખાંડ શરીરનું કારખાનું હતું, ત્યાં 80 વીઘા જમી પડી છે, અને એની માલિકો છે ને ભાઈ ગીર ગાય નું મોટું આખું તબેરો બનાવવાનો છે. એની માલિકો 1 ગાય અને 1 એની આરે ફ્રી આપશે. એટલા માટે હવે અમરેલીની માલિકો ઉદ્યોગ થશે અને છોકરાઓને આપણાને નોકરી મળશે. એટલે મારે વારવાર તમને કહેવું પડે છે કે દીકરા દીકરીને ભણાવો, ભણશો તો જ આ કામ આવશે ભાઈ, એ નક્કર કામ નહીં આવે. એટલે છોકરામાં તમે ધ્યાન આપો, અને નાનો છોકરો છે ને ભાઈ, નાનો દીકરો, હવે એ કહેશે કે જેવું એને તમે ઘરની માલિકો તમારું માહોલ હોય, ઘરની માલિકો તમે એ જ હોય તો જ એ આગળ જઈ શકે, નકર તમે ઘરમાં જ હવે અમારે તમને શું વાત કરીએ, તમે સમજી જાવ એમાં. એટલે હવે ધ્યાન આપજો તો જ આગળ વધશે. જય માતાજી, જય માંદાતા પરિવાર, અને આ જે બાલ હનુમાન છે એ બધાને સદબુદ્ધિ આપે એવી આજ્ઞા. જય માતાજી. હલો, આપણા ગુજરાત રાજ્ય ઓબીસીના મહામંત્રી વાસુભાઈ હમણે થોડી વારમાં આવે છે, એટલે આપણે થોડી વાર પછી માત ફરી રાહ એ પહેલાં એક વખતે તુષારભાઈ વકીલ છે, આવે વકીલ છે ભાઈ જેતપુરા છે, 2 મિનિટ બોલી જાઓ. ધંધામાં ઉદ્યોગમાં પોતાની જે
અભ્યાસની જે બુદ્ધિ હોય એમાં ઉપયોગ કરી અને એ ધંધો પણ વધારી શકે છે. એટલે આ તકે હું એટલી વિનંતી કરું કે બધા અત્યારે જે વાલીઓ છે અને એ પોતાના છોકરાઓને બને ત્યાં સુધી આગળ ભણાવે, અભ્યાસ કરાવે અને એમની કાળજી રાખે. અત્યારે તો ઘણી એવી સહાયો પણ મળે છે સરકારમાંથી, તેમજ અમુક સંસ્થાઓ પણ આપણને સહાય કરે છે. એટલે આપણે એમ ન થાય કે આપણે આપણા વિદ્યાર્થીઓને ભણાવી નહીં શકીએ. કદાચ ખ્યાલ છે કે ભાવનગરમાં આપણે એક સંસ્થા છે મા ભાવને છે, એમાંથી પણ આપણા વિદ્યાર્થીઓ જે કોલેજના પહેલા વર્ષમાં હોય છે અને સારી ટકાવારી હોય છે, 70% પર હોય તો એને એ સહાય આપે છે. એટલે આપણે આગળ આપણા છોકરાઓને ભણાવવા હોય તો ભણાવી શકીએ એમ છીએ. અને જો સારી રીતે ભણતા હોય અને પર્સન્ટેજ સારા હોય તો સરકારી સ્કૂલમાં જાય, એડમિશન આપણને મળી જાય તો એમાં આપણે ફ્રી ઓફ ભણી શકીએ એમ છીએ. આ તકે મને બોલવાની તક આપી એ બદલ હું આ શક્તિયોગ મંડળનો આભારી છું. આભાર. રમેશભાઈ એસ ગોયલ કોળી શક્તિ યોગ મંડળ અમરેલી, પછી સૌજીભાઈ ડાભી કોળી શક્તિ યોગ મંડળ અમરેલી, પરસોત્તમભાઈ મકવાણા કોળી શક્તિ યોગ મંડળ અમરેલી બ્રાહ્મણ સોસાયટી, પછી રમેશભાઈ આ ડાભી શીતલ ખુશાલભી મકવાણા ભીખુભાઈ ભી પાટડિયા, આ બધાએ મેં તમને કીધું એ એની પાસે બધા પાસે ફોરમ છે. જે કોઈ ભાઈને ફોરમ ભરાવવો હોય દીકરા દીકરીનો તો આમાં તમે આવી અને ભરાઈ જાઓ. હવે આ સમૂહ લગ્નની વાત છે, અમારે આજે બે જ લગ્ન છે. હું કામ કે 501 લગ્ન ભાવનગરમાં રાખ્યા હતા, અમુક માણસો ત્યાં ઉઠી ગયા લગ્નમાં, એટલે અમે બે જ કર્યા છે. અને આ બીજા જે લગ્ન છે 19/2/2023 રોજ, એની માલિકો લગ્ન જે કોઈ ભાઈને લખાવ હોય એ સમૂહ લગ્ન લખાવી દેજો. અને સમૂહ લગ્નની માલિકો તમને જે કાંઈ સગવડ મળે છે એવી ઘરે કે ક્યાંય નહીં મળે, એની માલિકો 12,000 રૂપિયા કુંવરભાઈના મામેરાને આપવામાં આવે છે અને સમૂહ લગ્ન 7 ફેરાના 12,000 રૂપિયા આપવામાં આવે છે. અને જે કાંઈ કર્યાવર છે, કાંઈ ભાગમાં હોય ઘણા દાતા દઈ જાય છે તો એની માલિકોને તમને આપવામાં આવે છે. તો સમૂહ લગ્નમાં તમે જોડાઓ અને સાથ સહકાર અમને આપો તો જ એનો સદુપયોગ થશે. સમૂહ લગ્ન છે ને ભાઈ, સમૂહ એટલે તમારા ને અમારા, કે મારા અમારા એકના નહીં. સમૂહ લગ્ન માલિકો સાથ સહકાર દેવો જોઈએ તો જ આગળ વધે. હવે આ સમૂહ લગ્ન છે ને ભાઈ, અમે દર વર્ષે કરીએ છીએ લગ્ન. લગ્ન કરવામાં અને એક વસ્તુ ભેગી કરવામાં અને અહીંયા જે અહીંયા 22 લગ્ન કર્યા હતા ગઈ વખતે, હવે એની માલિકો જે આપણે મહેમાન આવ્યા હોય એને ઘરે હાસવવાના, અહીંયા એક અરે પતી જાય, તમારે ખર્ચો ઓછો થાય અને કર્યાવળી આવે. અને આ જે હનુમાનજી મહારાજનું આ જે બાલ હનુમાન છે, જાગતા છે હનુમાન, અને જડેશ્વર મહાદેવ છે, આ મંદિરની માલિકો તમે લગ્ન કરો તો એ આપણે અનિલ બાપુ દાદા કચ્છ ભુજમાં ગયા છે, નહીતર એ તને દીકરા દીકરીને આશીર્વાદ આપે છે. આ મંદિર છે ને ભાઈ જાગતા હનુમાનજી છે, હવે એના આશીર્વાદ મળે તો આથી વિશે શું કહેવાય. એટલા માટે તમને વાર વાર કહેવામાં છે સમૂહ લગ્નમાં જોડાવો. એવું કઈ નથી રૂપિયા વાળા હોય કે મોટા હોય કે નાના હોય, સમૂહ લગ્ન કઈ ખરાબ નથી, સારું કામ છે, સારા કામ છે. અને આપણા જે ટ્રસ્ટી છે, મોટા મોટા જે આવે છે, આપણા નેતા છે, ભગવાનના જે ઘરનું કામ કરતા હોય, મંદિરમાં જે સેવા કરતા હોય, એવા જે આશીર્વાદ આપે ને એવા આપણા ઘેરે લગ્ન કરી એવા નહીં મળે. એટલે તમને વાર વાર કહેવામાં છે સમૂહ લગ્નમાં જોડાવો. સમૂહ લગ્નમાં જોડાવવાથી ફાયદો એક તો આપણને એ છે કે ઘરની માલિકો અટાણે બધાએ જે મકાન ભાડે રાખ્યા હોય કે ઘરના હોય એની માલિકો હાકડ બહુ હોય છે, એટલે તમે ઘરે તો લગ્ન કરી જ ન શકો, એટલે તમારે વાડી કે ગમે રાખવી જોઈએ. તો સમૂહ લગ્નમાં જોડાવવાનો શું વાંધો છે ભાઈ? એમાં કોઈ એમ કહેતું કે સમૂહ લગ્નમાં જોડાઈ ગયો તો એ કાંઈ ગરીબ માણસો નથી, સારા માણસો જ જોડાય છે, એવું કાંઈ નથી કંઈ. એટલે સમૂહ લગ્ન માલિકો જોડાવો અને સાથ સહકાર આપો અને પસંદગી મેળવો. દીકરા કે દીકરીનો પસંદગી મેળો, દીકરા દીકરીને જોવા માટે અમે પસંદગી મેળો કરવી છે, અમરેલીમાં કરવી છે. હમણાં અમારો ચોટીલામાં પસંદગી મેળો હતો, ત્યાર પછી વાંકાનેરમાં રાખ્યો હતો. હવે આ પસંદગી મેળામાં તમારે દીકરા દીકરીને કોઈને કંઈ જોડાવવું હોય તો જોડાવી શકો છો. જાદુ ભણેલો હોય તો એ કાંઈ વાંધો નહીં, થોડું ભણેલું હોય તો વાંધો નહીં, પણ તમે એમાં જોડાવ ને
તો અમારી પાસે એક સોંપણી આવે છે અને આખે આખો બાય ડેટા લખાઈ જાય ભાઈ, આખો બાય ડેટા. એની મારી પર તમે છે ને ગમે ગામમાં હોય, ગમે ત્યાં ગુજરાતમાં હોય, તમે ત્યાં ત્યાં ફોન કરી શકો દીકરા દીકરીને. તમારે કોઈને ઘેરે જવાની જરૂર નહીં. એટલે આ વસ્તુ છે ને કરવાની જરૂર છે. સમૂહ લગ્નમાં પસંદગી મેળામાં જોડાવવું જોઈએ. ઘણા અમે જોયા છે દીકરીઓ, તમે જોઈ ને એની ઉંમર લાયક થઈ ગયો, ચાલે ચાલે 42-38 વર્ષ થઈ ગયા હોય, હજી એવું સુધી એના લગ્ન ન થયા હોય. હવે લગ્ન ન થયા હોય એનું કારણ શું છે કે લગ્નમાં છે ને ભાઈ બધાને સારું જોઈએ, સારું ભણેલો નોકરી. એટલે ભાઈ બધાને નોકરી થોડી મળવાની છે. અને નોકરી ન હોય અને હું તો ત્રણ વસ્તુનું ધ્યાન રાખો, એક તો અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ, અને આ જે 200-500 1000-2000 રૂપિયા લાવતો હોય ને તો ત્યાં દીકરી દેવાય કાંઈ વાંધો નહીં. એટલે અમે ઘણા જોયા છે કે જાતો પગાર હોય, નોકરી કરતો હોય, બિઝનેસમેન હોય, પણ હવે આંધે હવે આવે અને એ પછી નો મેળ ખાય અને એ માથાકૂટ થાય તો એ ન્યા તમે દો એ બરાબર નહીં. અને હું તો કહું છું નાચમાં લગ્ન કરજો, નાચમાં લગ્ન કરો, એમાં કાંઈ વાંધો નથી. એટલે વારંવાર તમને એટલા માટે જ કહ્યું કે પસંદગી મેળામાં જોડાવો. એની માલિક આપણા જ્ઞાતિનું જ આવે છે, એમાં સર્વ જ્ઞાતિને અમે સમૂહ લગ્ન કરીએ છીએ એ અલગથી હોય અને નાચના જે છે એનાય અલગ હોય. એટલે લગ્ન છે ને ભાઈ, સમૂહ લગ્ન છે, પસંદગી મેળો, એમાં જોડાવો. સમજ્યા? આથી વિશેષ તો મારે તમને કાંઈ નથી કહેવું. જય માતાજી, જય માતા પરિવાર. આજે ચિંતા વાળો માણસ આજે એટલા બધા કામ છોડી અને અહીંયા આ જો આવ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે આ સમારંભની અંદર આપણા માજી પૂર્વ અધિકારી એવા શ્રી મોહનભાઈ બારીયા, આજે મંત્રી, આજે આપણને ગૌરવ થવો જોઈએ કે આ લોકો મોટા મોટા આજે આપણે અહીંયા આગળ આવ્યા છે. દુષાસભાઈ ગોહિલનું હું હાર્દિક સ્વાગત કરું છું. વેલનેસ ટ્રસ્ટના પ્રમુખ અમરેલી જિલ્લાના તુષારભાઈ વાંડલિયા, આપણા અહીં જૂના કાર્યકર છે, ગમે એ કાર્ય કામની અંદર પોતે રચ્યા પચ્યા હોય છે. આપણે ભગતરાથી પધારેલા જેતપુરા સાહેબ વકીલ છે, એ પણ આપણા માટે ઘણા પગારે છે. આ મંદિરના ટ્રસ્ટી એવા વલ્લભભાઈ, અહીંયા ટ્રસ્ટી છે વલ્લભભાઈ, અને અહીંયા પણ પોતે નાનું નાનું કામ પણ વલ્લભભાઈ કરતા હોય એવા વલ્લભભાઈ, દામનગરથી કારોબારી ચેરમેન એવા જેઠાભાઈ સોલંકી, મનીષભાઈ માંડવિયા, મગનભાઈ ગોહિલ, અરવિંદભાઈ ડોબરિયા ડોળાસિયા, પછી અહીંયા બીજા ટ્રસ્ટી છે ચંદુભાઈ, એ પણ આવ્યા નથી ચંદુભાઈ. આજે આ લોકોનો હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ લોકોને આપણે ફૂલહારથી સન્માન કરી એનો આભાર કરશું. હવે પહેલાં આપણે ઘનશ્યામભાઈ નો સન્માન અમારા ટ્રસ્ટી શ્રી પરસોત્તમભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ ઘનશ્યામભાઈનું ફૂલહારથી સન્માન કરે. સુભાષભાઈ
સુશાંતભાઈ ગોહિલ. પછી અમરેલી પૂર્વ માજી પીએસઆઈ એવા મોહનભાઈ બારીયાનું સન્માન. વિજયભાઈ
મેહુલભાઈ ગઢવી રાજુલાથી આવે છે, રાજુલાના પોતે પ્રમુખ બનાવ્યા છે રાજુલા.